બંદરીય માંડવી શહેરમાં આવેલા મહાવીર સ્વામી ભગવાનના જિનાલયની 8મી વર્ષગાંઠ અને 9મો ધ્વજારોહણ ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવાયો હતો. પરમ પૂજ્ય આચાર્ય ભગવત શ્રી કલાપ્રભ સુરીશ્વરીજી મહારાજ સાહેબની દ્વિતીય માસિક તિથિ તેમજ પૂજ્ય અક્ષય ચંદ્રાશ્રીજી મહારાજ સાહેબની 94મી આઈમ્બિલ ઓડીના પારણા નિમિત્તે સાચા ફૂલની ભવ્ય આંગી માતૃશ્રી મણિબેન હિરજી સંઘવી પરિવાર તરફથી તથા સંધ્યા ભક્તિ તેમજ રંગોળીનું આયોજન કરાયેલ. રંગોળીમાં પ્રથમ અવની મોનાંક શા રહેલ તેમજ અન્ય ભાગ લેનાર ભાગ્યશાળીઓને ભારતીબેન મહેતા પરિવાર મુલુંડ મુંબઈ તરફથી અનુમોદના કરવામાં આવેલ. મહાવીર સ્વામી જિનાલયમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોની ઉપસ્થિતિમાં શીતલ મંડળ, કુશળ મંડળ અને શ્રાવિકા મંડળની બહેનોએ ભક્તિભાવપૂર્વક 17 ભેદી પૂજા ભણાવી હતી. જિનાલયની પાસે રહેતા 17 લાભાર્થીઓના સૌજન્યથી પાંચે ગચ્છના ખુલ્લા ઘરમાં બુંદીના લાડવાની લાણી યોજાઈ હતી. લાભાર્થી પરિવારોનું તપગચ્છ જૈન સંઘવતી બહુમાન પ્રમુખ શ્રી ચંદ્રેશભાઈ શાહે કર્યું હતું. આ પ્રસંગે ધ્વજારોહણનો લાભ માતૃશ્રી મણિબેન હિરજી વલ્લમજી સંઘવી પરિવારે લીધો હતો, જ્યારે પ્રભુજીની ધ્વજા લઈને જિનાલયને પ્રદક્ષિણા કરવાનો લાભ માતૃશ્રી ચંપકબેન વલ્લમજી શાહ પરિવાર હસ્તે જયશ્રીબેન રાજુભાઈ ભાછાએ લીધો હતો. આ પ્રસંગે જૈન સમાજના અગ્રણીઓ ચંદ્રેશભાઈ શાહ, ભરતભાઈ ડગાળાવાલા, ભરતભાઈ શાહ, જયંતભાઈ શાહ, તરુણભાઈ મહેતા, જયેશભાઈ ચંદુરા, રમેશભાઈ સંઘવી, ભરતભાઈ બોરીજા, પ્રકાશભાઈ સંઘવી સહિત વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.